સમાજને સંબોધિત કરતા રહીશું. આપની જોરદાર તાળીઓ વચ્ચે સંજય સિરાજ. જય માતાજી. આજની આ સભામાં ક્ષત્રિય સ્પર્ધા સંમેલન આણંદ જિલ્લાની અને આ ખંભાત ધરતી પર આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત સંકલન સમિતિના સૌ આગેવાનશ્રીઓ અને ઉપસ્થિત સૌ ક્ષત્રિય સમાજના વડીલો, ભાઈઓ, માતાઓ અને બહેનો, કહેવાય છે કે જે વસ્તી આંખોમાં છે, જે વસ્તી આંખોમાં છે તે સુરાલયમાં નથી હોતી, અમે કોઈ દિલ્હી શહાલયમાં નથી હોતી. સફળતા પામવા દોડ કા મૂકે છે માનવી, જે માની ગોદમાં છે એ હિમાન મહીમાં નથી હોતી. જે પ્રેમ, જે સ્નેહ ભાઈમાં છે, સમાજમાં છે એ બીજે ક્યાંય નથી. અને બીજા પણ ઘણા બધા રૂપાળા તૈયાર થયા છે અને વારંવાર બોલે છે, પણ એમને ખબર નથી કે આ સમાજ, એ સમાજ માથા આપવા વાળો સમાજ છે અને માથા લેવા વાળો સમાજ છે. પણ એમને મગજમાં એક ખ્યાલ પડી ગઈ છે કે આ સમાજ કશું જ નહીં કરી શકે. પણ એમને એટલું ધ્યાન રાખજો કે આ અમારો સમય એ આ ક્ષત્રિય સમાજનો છે. અને આ સમાજ કેટલા લોકો એવા છે કે એમને જાહેરમાં કહું કે હવે કેસરી ટોપી અને દોઢ ફૂટના કેસરી પટ્ટા પહેરવાનો સમય નથી, હવે સમય કેસરી સાફા પહેરવાનો સમય છે. અને આ સાફા પહેરી અને ધર્મના ભીંગાને એક બાજુ સત્ય, એક બાજુ અસત્યની લડાઈ લડવાનો સમય છે. આ ક્ષત્રિય સમાજે હવે સમય છે કે ધૂમ ધડકા તડકામાં વગર માંડવે સમાજ સાથે બેસી અને વરાની દાળ ખાવાનો સમય છે. પણ હવે સમય મીઠી કઢી ખાવાનો સમય નથી. આ સમાજ છે જે ક્ષત્રિય સમાજ ક્યારે જાતિવાદી ના હોય અને જે જાતિવાદ કરે એ ક્યારે ક્ષત્રિય ના હોય. ખૂબ દયનીય પરિસ્થિતિ છે. આજે મીડિયા વાળા મિત્રો મળ્યા અને એમને એક પ્રશ્ન પૂછ્યો કે રાહુલજીએ પરીક્ષા સ્ટેટમેન્ટ આપ્યું એના બાબતમાં સંજય સિંહ રાજ તમારે શું કહેવું છે. એટલે મેં એમને સરસ જવાબ આપ્યો કે ભાઈ તમને હમણાં દેખાયું કે જયારે સંસદમાં માનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એવું બોલ્યા રાજા મહારાજાઓ કા તો અંગ્રેજો કે સાથ બહુત ગહેરા નાતા થા ત્યારે તમે કહી ગયા હતા. એ અમિત શાહજી બોલ્યા ત્યારે તમે કહી ગયા હતા. એ પરેશ રાવલ બોલ્યા ત્યારે તમે કહી ગયા હતા. અને હમણાં ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલા જેવા લોકો બોલ્યા ત્યારે તમે કહી ગયા હતા. મીડિયા વાળા તમે ખૂબ સારું કામ કરો છો, પણ પ્રશ્ન પૂછો તો બંને બાજુ પૂછો. અને રૂપાલા પછી પણ ઘણા બધા સ્ટેટમેન્ટ આપ્યા. લોકશાહી
ખબર હતી, પણ આજના સમયમાં લોકો વડે, લોકો દ્વારા, લોકોથી જે ચૂંટાયેલા જે લોકો છે અને જે ચૂંટી અને એના પ્રતિનિધિત્વ કરવા માટે મોકલે છે, એટલે ઈવીએમ મશીનમાંથી રાજા પેદા થાય છે. અને આજના રાજાઓ ગણ્યા ગોઠ્યા મુઠ્ઠી ભર લોકો કેટલા બધા ગૌચરો થઈ ગયા ત્યારે તમને દેખાતું નથી, બરાબર કે નહીં? આ રાજાઓ આજના કેવું કેવું અપમાન કરે. આ દેશમાં હમણાં જ વાત કરી કરણસિંહ બાપુએ કે ભાજપમાં મત નહીં આપવાનો, જ્યાં સુધી રૂપાલાજીની ટિકિટ રદ નથી થઈ ત્યાં સુધી વિરોધ તો ફક્ત રૂપાલાજીનો હતો, પણ ગુજરાત સંઘર્ષ સમિતિએ નક્કી કર્યું કે હવે ટિકિટ રદ નથી થઈ. તેનું કારણ શું છે? તેનું કારણ એ ભારતીય જનતા પાર્ટી છે કે જેણે ટિકિટ રદ ના કરી. અને જો ભાજપ ઉપર આક્ષેપ કરીએ તેનો સીધો સાદો અને સરળ એક જ મતલબ થાય કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવું નથી ચાહતા કે આ રૂપાલાની ટિકિટ રદ થાય, વાત બરાબર કે નહીં? અને નથી ચાહતા એનો મતલબ સીધો સાબિત થાય કે આ ગુજરાતના જે ક્ષત્રિયો છે ક્ષત્રિયો છે અને એક બાજુ રૂપાલા છે. આપણી નોંધ લેવાથી નથી, હવે નોંધ લેવાનો સમય આવી ગયો છે. અને બાપુએ હમણાં સરસ વાત કરી કે પાણી થવાનું પસંદ કરીએ ત્યારે કોઈ કવિએ સરસ મજાની વાત કરી છે કે ઘર ધીંગાણે જેના માથા મહારે ઓલા પારિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. કે પારિયા થઈને પૂજાવાનું પસંદ છે પરંતુ ઠાકોરજી નથી થાવું, આ એ સમાજ છે જે બધાય માટે લડ્યો, બધાય માટે બોલ્યો. એના માટે કોણ હિન્દુ, એના માટે કોણ મુસ્લિમ, એના માટે કોણ શીખ, એના માટે કોણ ઈસાઈ, એટલે તો આપણે બાપુ કહેવાયા, બરાબર કે નહીં? અને બાપુ પણ આજે પણ આપણી ખાનદાનીમાં આપણી લુહીમાં છે, વાતમાં લખી આપજો. આ દેશ માટે મરી ફીકવા વાળો આપણો સમાજ આજે ક્યાં છે? ભાજપ અને કોંગ્રેસની વાત નથી, પરંતુ આપણે અસ્તિત્વની લડાઈ છે, આપણી અસ્મિતાની લડાઈ છે. અને એટલા જ માટે ગુજરાત સંઘર્ષ સમિતિએ નક્કી કર્યું કે નાના મોટા કોઈ મુદ્દા ધ્યાનમાં એવા તો કેટલાય ટીકા ટિપ્પણી કરવાના, પણ જેને આપણી નારીની વાત કરી, નારી સન્માનની વાત કરી, નારી શક્તિને ઠેસ પહોંચાડી, એના માટે લડવા માટે નીકળ્યા છે. આ મુદ્દો ભડકાવવાનું કામ ના કરશો, આપણો ક્ષત્રિય સમાજ આ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન કરશે, એ વાત પણ સમજવા જેવી છે. મિત્રો, થોડી વાત વધારે કરીશ કે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું, રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું, રાવણ મૃત્યુની શૈયામાં પડ્યો હતો. અને તે સમયમાં રામે લક્ષ્મણને એવું કીધું કે હે લક્ષ્મણ, આ તું નીચે જા અને રાવણ પાસે જઈ અને કઈ કોટપાટ લે. ત્યારે લક્ષ્મણે ના પાડ્યું કે ભાઈ, ત્યાં રાવણ આપણો દુશ્મન છે, એમણે મારી ભાભીનું હરણ કર્યું હતું, એની પાસે નહીં જાઉં. પણ મોટા ભાઈ તરીકે રાવણે આજ્ઞા કરી એટલે લક્ષ્મણ રાવણ પાસે જાય છે અને માથા ઉપર જઈને ઉભો રહીને એવું કહે છે કે હે જાનંદ લંકેશ, હે રાજાની રાજ, હે મહારાજ, મને કઈ ઉત્પાટ કરો. ત્યારે રાવણ જે મોઢું મચકોડી લે છે અને લક્ષ્મણ પાછો આવે છે. અને આવી વખતે જોયું ભાઈ, હજુ રાવણનું અભિમાન કર્યું નથી, હજુ મોઢું મચકોડે છે. ત્યારે રામે એવું કીધું કે ભાઈ, તું ફરી જા, કોઈની પાસે કઈ શીખવું હોય તો એના માથા પર ના બેસાય, શીખવા માટે એના પગમાં બેસવું પડે. એટલે ફરી જાય છે, પગમાં જઈને બેસે છે. અને લક્ષ્મણ એવું બોલે છે કે હે દાદાજી રાજ, હે દાદા લંકેશ, મને કઈ બોલપાટ કરો. ત્યારે રાવણ એવું કહે છે કે મારી મૃત્યુની ઘડીઓ ગણાઈ રહી છે અને ક્ષણ ભ્રમમાં મારી મારું જીવન ટૂંકાઈ જશે, મારું મોત નક્કી છે, પણ મારી ત્રણ વાતોનો તું જવાબ આપ. કઈ ત્રણ વાતો? એ ત્રણ પ્રશ્નો પૂછે તેના જવાબ આપ. પહેલો પ્રશ્ન,
રાવણ લક્ષ્મણ ને પૂછે છે કે કુળની દ્રષ્ટિએ મોટું કોણ છે, ત્યારે લક્ષ્મણ જવાબ આપે છે, હે દયાનંદ લંકેશ, અમે તો ક્ષત્રિય છે, તમે તો બ્રાહ્મણ છો, બ્રાહ્મણ મારા પૂજનીય હોય, એ કુળની દ્રષ્ટિએ રાજાધિરાજ રાવણ આપ મહાન છો. બીજો પ્રશ્ન રાવણ પૂછે છે કે મિલકતની દ્રષ્ટિએ મોટું કોણ છે, ત્યારે લક્ષ્મણ જવાબ આપે છે કે અમારી પાસે તો અત્યારે આ જંગલ માંથી આયા અયોધ્યા દૂર છે, અને તમારી પાસે તો આખી લંકા સોનાની છે, એટલે મિલકત ની દ્રષ્ટિએ દયાનંદ લંકેશ આપ મોટા છો. ત્રીજો પ્રશ્ન કે સૈન્યની દ્રષ્ટિએ મોટું કોણ છે, ત્યારે લક્ષ્મણ જવાબ આપે છે કે અમારી પાસે તો વાનર સેના છે, પણ હે દયાનંદ લંકેશ, હજારો કરોડો લાખો છોડીની સંખ્યામાં તમારી પાસે રાક્ષસ ની સૈન્ય છે, આપ મોટા છો. ત્યારે વાત હવે સાંભળવા જેવી આવે છે, ત્યારે રાવણ એવું કહે છે કે સૈન્ય ની દ્રષ્ટિઓ મોટો, મિલકત ની દ્રષ્ટિઓ મોટો, કુળ ની દ્રષ્ટિઓ મોટો, તેમ છતાં મારી હાર શા માટે થઈ ખબર છે? લક્ષ્મણ ના પાડે છે, અને ત્યારે રાવણ એવું કહે છે કે અસત્ય અને અસત્યના યુદ્ધમાં, અધર્મના યુદ્ધમાં, ધર્મના યુદ્ધમાં, હે લક્ષ્મણ, તું તારા ભાઈ રામ સાથે હતો, પરંતુ મારો ભાઈ વિભીષણ મારી સાથે નહીં, પણ એ પણ તારા ભાઈ રામ સાથે હતો, એટલા માટે મારી આ છે, જે ભાઈ નો નહીં, જે કોઈ નો નહીં, અને જે લોહી નો નહીં, એ કોઈ નો નહીં. પ્રતિજ્ઞા લો, ત્યાં સમય એ ભાઈઓ ને ભેગા થવાનો સમય છે, આ સમય એ સમાજ સાથે બેસવાનો સમય છે, આ ઘણી વાર અમારે નહીં આવે, આ સમય વાર અમારે નહીં આવે. ખૂબ દુઃખ સાથે કહેવું પડે, ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, કબર ખોદી જોયું તો બધા ઇન્સાન નીકળ્યા. માનવતાને મહેકાવાળો આ સમાજ એ કોઈની ક્યારે અવગણના ના કરે, કોઈની ભલે નીકળી ક્યારે ટીકા ટીપી ના કરે, બધાએ માટે બોલે, બધાએ માટે બોલે, પણ આ મૂર્તિ પર લોકોએ આપણે હિન્દુત્વનો પાઠ ભણાયો, એ લોકો હિન્દુત્વની વાતો કરે, પણ જયારે હિન્દુત્વ સાથે 25 પૈસાના લેવા દેવા નથી, ત્યારે ભગવાન રામ ના નામે મત માગે, ત્યારે ગાય ના નામે મત માગે, પણ એ જ ગાય જયારે લંપી વાયરસ ની અંદર હજારો ની સંખ્યામાં મરી ગઈ, ત્યારે ગાય સામે જોયું નહીં, અને 150 કરોડ ના પ્રોજેક્ટ માં ચિત્તા લાયા. શું લાયા? ચિત્તા. ચિત્તા એ ખાધું, ચિત્તા એ પીધું, ચિત્તા એ 3 બચ્ચા ને જન્મ આવ્યો. એટલે આ ભાઈ ચિત્તા ની ચિંતા કરવા વાળા તમે લોકો, એ ચિત્તા રૂપી અદાણી અને અંબાણી જેવા મોટા લોકોની ચિંતા કરે છે, પરંતુ આ ગાય જેવી ગોરી ગરીબ જનતાની ચિંતા કરતા નથી. ગાયના નામે મત માગ્યા, પરંતુ ગાય કાપનારા લોકો પાસે, કંપનીઓ પાસે પાર્ટીને મોટું મોટું ફંડ લીધું. આ વાતને પણ આપણે સમજવી પડશે. એક ક્ષત્રિય ભાગી જો મહારાજ કે જે ઘર ઘરથી માથા હલત કર્યા, ગાય માટે લડ્યા, બેન દીકરીઓ માટે લડ્યા, અને વાત હમણાં કરે કે ભાજપ ને મતદાન નહીં કરવાનું, એટલે એમનું સ્લોગન આવ્યું, કેવું સ્લોગન કે મેરા પરિવાર મોદી કા પરિવાર, બરાબર કે નહીં? મેરા પરિવાર મોદી કા પરિવાર. તો એમને એટલી ખબર નથી કે આ ગુજરાતમાં જેટલા દિવાળીમાં ફટાકડા ના ફૂટે એટલા તો પેપરો ફૂટ્યા, એક વાર ને બે વાર ને 22 વખત પેપરો ફૂટ્યા. એ પેપરો ફૂટવાની સાથે આ યુવાનોના ભવિષ્ય પણ ફૂટ્યા, યુવાનોના ભવિષ્ય ફૂટ્યા, પણ એની સાથે જે મા બાપે પરસેવો પાડી, કાળી મજૂરી કરી અને જે મોંઘી મોંઘી ફીઓ ભરી અને ફી ભરી, એટલે મા બાપના સપનાઓ પણ તૂટ્યા, તો એ તમારા પરિવારમાં ના આવે, આવે કે ના આવે? બહેનો બેઠી છે, એક નાનકડો જોક્સ કહી દઉં. બહેનો, બે બહેનો છે ને વાતો કરતી કરતી શાકભાજી લેવા ગઈ, અને બહેનો ને એવું થાય કે મારું કરું ના, એમ શાકભાજી લેવા ગઈ, એટલે બે બહેનો ચાલતી ચાલતી આવી, ભાઈ બહેને બીજી બહેન ને પૂછ્યું કે બેન, તાર છોકરો મોઢામાં અંગૂઠો ચૂંટતો તો તે બંધ કેમ નો કરી દીધો? તમે કે નહીં કેવું લેવા દે,
તને કોને મને કોમ લાગે કઈ જાત કઈ જે દવા તોડાય છે એમ કયા દવા ફરમ કરી દે તને નથી કેવું એવારે હું આજે જગ્યા એ બે બહેને એવું કીધું કે જો હું દવા બવા દવા ફરી ગઈ નહીં પણ મેં મારા છોકરાને કહે ઢીલી ચડ્ડી પહેરાવી દીધી છે શું કર્યું છે ઢીલી ચડ્ડી પહેરાવી દીધી તને ઢીલી ચડ્ડી ને અમૃત ઓછું હોવા શું લેવા દેવા એમ મારો છોકરો છે તારે ચડ્ડી ઉતરી પડે છે અને જો ચડ્ડી ચઢાવવા જાય છે તો કે છે મારા અંગૂઠો ચૂકવાનું ભૂલી જાય છે કે છે એટલે આ સરકારે આપણને આ મંદી મોંઘવારી બેરોજગારી એવી ઢીલી ચડ્ડી પહેરાવી છે કે એવા કંટાળ્યા છે આપણે કે હપ્તા ભરવાની છૂટા પડતા નહીં લોનો હોય અને લોન કરે છે આપણાથી વિરોધ થઈ શકે નહીં પણ આપણા સમાજમાં કેટલાક ભારતીય જનતા પાર્ટીના જે ક્ષત્રિયો છે એને બધા મંચ પરથી કહું છું કે કેટલાક લોકો એવું લખે છે કે ભાજપા નો કહેવાય પણ એવું ના કહેતા એ આપણા ભાઈઓ છે આપણા ભાઈઓ છે એમને મંદુ થાય એવું ના કહેવાય પણ એમને રોજ લેવી પડે કે હું જણાય એવું કે ભાઈ તમે અમુક જણા એવું કે છે કે પાર્ટી અમારી નોંધ લે તો જો પાર્ટી તમારી નોંધ લે તો આ સમાજ તમારી નોંધ ના લે ભાઈ લે કે ના લે વાતને સમજવી પડશે સમય મર્યાદા છે પણ ઘણું બધું કહેવું હતું અને આણંદ જિલ્લા વતી સ્થાનિક ભારતીય સેના સંગઠન માનનીય રત્નસિંહ ચૌહાણ બાપુ એ ઉપસ્થિત છે એમને આયોજકો મિત્રો એટલે ભારતીય સેના સંગઠન વતી આપનું સ્વાગત કરીએ છીએ ક્ષત્રિય સેના આણંદ જિલ્લો યુવા ક્ષત્રિય સેના આણંદ જિલ્લો ક્ષત્રિય એકતા મંચ આણંદ જિલ્લો શ્રી ક્ષત્રિય કરી સેના પરિવાર નો હું છું એટલે ક્ષત્રિય કરી સેના પરિવાર વતી અમે ગોહિંદરી આપીએ છીએ કે આવનારા સમયમાં આપ બધા ભેગા રહેજો જોડે રહેજો સમાજ જોડે રહેજો અને છેલ્લી પ્રતિજ્ઞા કરી અને આપણે બધા પ્રતિજ્ઞા કરવી છે વટ વચન ને વેર ખાતર પ્રતિજ્ઞા કરવાની છે આ સમય આપણો છે બંને હાથ ઊંચા કરી અને મારી સાથે લાંબો હાથ કરજો અને જયકારો લગાવી અને આપણે પ્રતિજ્ઞા લઈશું બોલો ભારત માતા કી જય બોલો ભારત માતા કી જય બધા ઉભા થઈ જઈશું પોતાના સ્થાન પર એક બધા બેસી જજો કોઈ ખસતા નહીં પણ બધા હાથ લાંબો કરજો આગળ હું પોતે એક ક્ષત્રિય યોદ્ધા તરીકે આજની આ પાવન ધરતી આ ખંભાતની ધરતી પરથી પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા સમાજ સાથે રહીશ હું મારા ભાઈઓ સાથે રહીશ મારા સમાજથી ક્યારે અલગો નહીં થઉં અને આવનારા સમયમાં મારા સમાજનો જે પણ ઉમેદવાર હશે એને જીતવામાં મદદ કરીશ જીતવામાં મદદ કરાવીશ અને મારા સમાજ માટે હંમેશા લડતો રહીશ દરેક સમાજની અસ્મિતા માટે અને બહેન દીકરીઓ માટે હંમેશા લડતો રહીશ બોલો ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ કી હજુ ભક્તો છે